જગત આખું જાકારા દીએ અને સગા ન દીએ સાથ તેદી કે જોમાં ખોડલને એક વાર યાદ કરે આપણે વાત કરી રહ્યા છીએ ખોડલધામની એ ખોડલધામ કે જેની સાથે લાખો લેવા પાટીદાર સમાજની આસ્થા જોડાયેલી છે ત્યારે આપણે કેવી રીતે આ સંસ્થાનનું નિર્માણ થયું અને કેવી રીતે જે એક પથ્થરમાંથી આજે ગુજરાત નહીં પરંતુ પૂરા ભારતમાં એક ધર્મ સંસ્થાનું નામ ગુંજી રહ્યું છે આવું વધુ એક વખત મળીએ નરેશભાઈ પટેલને અને વાત કરીએ ખોડલધામ સંસ્થાની તો આપણી સાથે વધુ એક વખત જોડાયા છે ખોડલધામ ટ્રસ્ટના જે ચેરમેન છે મંદિરના જે મુખ્ય પાયામાં જેના નામ છે એવા નરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે નરેશભાઈ વધુ એક વખત સ્વાગત છે આપણું વાત ગુજરાતીમાં નરેશભાઈ હવે આપણે જે વાત કરવી છે ખોડલધામ શબ્દ જે શરૂઆત છે માતાજીના મંદિરની કાગવડ પાસે જેતપુર પાસે તો આ જગ્યા કેવી રીતે પસંદ કરી અને પહેલાં તો મંદિરનું નામ હોય છે અને એક ખોડલધામની વાત આવે છે તો આ શબ્દ કેવી રીતે મળ્યો હતો અને એના પણ બીજ કેવી રીતે રોપાયા હતા લેવા પટેલ સમાજ ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અને નાનપણથી હું જોતો આવું કે દરેક સમાજને ક્યાંય ના ક્યાંય મધ્યસ્થ છત્ર હોય છે લેવા પટેલ સમાજ પાસે કોઈ એવો મધ્યસ્થ છત્ર નહોતું જ્યાં લેવા પટેલ સમાજ આવીને એમ કહી શકે કે અમારી સંસ્થા છે ગામે ગામ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ હોય જેમ કે આ છે છાત્રાલય હોય કન્યા છાત્રાલય હોય સ્કૂલ્સ હોય વાડી હોય ઉતારા હોય આ બધું તો હોય પણ એ એક મર્યાદિત એ વિસ્તાર પૂરતા હોય પણ દરેક લેવા પટેલ સમાજના લોકોને વિશ્વમાં રહેતા લોકો લેવા પટેલ સમાજને એમ કેવું હોય કે અમારી કોઈ સંસ્થા છે તો એ ખોડલધામ સંસ્થા આજ કહી શકે છે એ વિચારથી એક મધ્યસ્થ છત્ર ઊભું કરવાનો વિચાર અમને આવ્યો અને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે કદાચ આ વિચાર છે લગભગ 20-25 વર્ષની વચ્ચેનો એક્ઝેક્ટ મને યાદ નથી ક્યારનો પણ 20-25 વર્ષની વચ્ચેનો ક્યાંક આ વિચાર હતો અને ત્યારથી વિચાર કરતા આવતા હતા અને ચિંતન કરતા આવતા હતા વડીલોને મળતા હતા ચિંતકોને મળતા હતા બધાનું કહેવું એક જ થયું કે એક સંગઠનની ભાવના અને લોકોને કંઈ આપવું હોય તો ધર્મના નીચે જ થઈ શકે અને ગુજરાતની જો આપણે વાત કરી તો ધર્મની વાત આવે તો કુળદેવી આપણે પહેલાં આવે અને અમારી ઉપર બીજી ચેલેન્જ આવી કે લેવા પટેલ સમાજને ફક્ત ખોડલમાં નથી પૂજાતા પણ અન્ય ઘણા માતાજી અમારે પૂજાય છે એટલે સર્વે કરવામાં આવ્યો કે ભાઈ વધારે માતાજી ક્યાં પૂજાય છે તો સર્વેમાં એવું આવ્યું કે 60% ઉપર મા ખોડલને પૂજે છે એટલે ખોડલધામ નામ પ્રસ્થાપિત થયું પણ સાથે સાથે દરેક લેવા પટેલ સમાજના પરિવારોને એવું ના લાગે કે અમારા માતાજી નથી એટલે ત્યાં ખોડલધામની અંદર દરેક માતાજીની મૂર્તિ પધરાવવામાં આવેલ છે અને એટલે ખોડલધામના નેજા હેઠળ દરેક લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો વિશ્વમાં રહેતા સમાજના ભાઈઓ બહેનોને ત્યાં એક આસ્થાનું પ્રતીક બને છે પણ જે નરેશભાઈ આપણે લોકેશનની વાત કરી તો એ જગ્યા જ કેમ કાગવડ સાથે કોઈ નહીં એવું નહીં પણ આમ જેમ વિચાર કરતા કરતા એક વિચાર એવો પણ આવ્યો કે એ જમાનામાં કદાચ જમીનો એટલી મોંઘી નહોતી આપને ખબર છે એટલે રાજકોટ નજીક પણ કરી શકતા હતા પણ સૌરાષ્ટ્ર મધ્યસ્થ કરવું એક આવો વિચાર હતો કે લોકોને બધાને એસેસેબલ થાય બધા માટે જ્યોગ્રાફિકલી સારું પડે એવી જગ્યાએ કરવું અને સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજ ખૂબ મોડો છે એટલે ક્યાંક ને ક્યાંક કાગવડ એવી પરિસ્થિતિમાં એક થોડી હાઈટ ઉપર પણ જગ્યા મળતી હતી એક સાથે મળતી હતી અને રાજકોટથી થોડુંક વધારે નજીક છે પણ લોકોને બીજા જામનગર જૂનાગઢ ભાવનગર બધાને રાજકોટ કરતાં નજીક પડતું હતું એટલે આ જગ્યા પસંદ કરવામાં આવી તો આપણે જે શરૂઆત કદાચ કાગવડધામને બધું લોકેશનને નક્કી થઈ ગયું બાદમાં જે પ્રતિષ્ઠા હતી માતાજીનો જે મંદિરનું જે ખાતમુહૂર્ત ત્યાંથી પેલું થયું તો ત્યારે આટલો મોટો સમાજ ભેગો થાય અને આટલું બધું માતાજી બધી કૃપા વર્ષાવાના બધું શક્ય થાય આવું તમે વિચારી લો તો કદાચ 2011માં પહેલો કાર્યક્રમ ખોડલધામ આપેલો જ્યારે ત્યાં પાણા હતા કાંઈ નહોતું રોડ પણ એસેસેબલ નહોતા એ સમયે
ખૂબ મોટી મિટિંગો થતી અને ઘણી બધી ચર્ચાઓ થતી ત્યારે એવી અપેક્ષા હતી કે આવડો મોટો સમાજ હોય અને આવડું મોટું સમાજનું કામ મધ્યસ્થ સત્ર બનવા જતું હોય તો લોકો આવશે પણ એવી કલ્પના નહોતી કે પહેલા કાર્યક્રમની અંદર 10 લાખથી વધારે લોકો આવશે એવી કલ્પના તો કોઈને નહોતી એટલે એ લોકોનો સમાજનો ભાવ દેખાનો ત્યારે અને દરેક કાર્યક્રમો ત્યાર પછી 2017માં માતાજીના જ્યારે બધા બેસણા કર્યા ત્યાં સુધીના કાર્યક્રમમાં ખૂબ જ મોટા સંખ્યામાં લોકો ત્યાં માતાજીના દર્શન કરવામાં સાથે જોડાયેલા પણ 2017ની જો વાત કરીએ 5 દિવસના કાર્યક્રમની અને ખાસ કરીને પ્રથમ દિવસની શોભાયાત્રાની રાજકોટથી શોભાયાત્રા નીકળે આમ તો 7 દિશામાંથી આવવાની હતી પણ રાજકોટની શોભાયાત્રાની વાત કરી તો સવારે 4 વાગે પ્રથમ ગાડી મારી હોય બપોરે 12 વાગે હું કાગોર પહોંચું છેલ્લી ગાડી હજી રાજકોટમાં હોય આ કદાચ ઘટના એ પ્રથમ ઘટના ગુજરાતની અંદર બનેલી હશે એટલે આવડી મોટી શોભાયાત્રા અને આ 5 દિવસની અંદર લાખો લોકોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા આવે એ પણ એક એનામાં ખૂબ મોટી વાત કહેવાય આ ટોટલ શ્રેય છે એ અમારા સ્વયંસેવકોને જાય છે આ ટોટલ શ્રેય છે અમારી કમિટીઓને જાય છે ટોટલ શ્રેય છે એ અમારા જ્યાં કામ કરતા લોકોને જાય છે કારણ કે રાત દિવસ મહેનત કરી પાછું જોયા વગર કડકડકી ઠંડની અંદર રાત્રે 12 વાગે પણ ખડે પગે ઊભા રહીને કામ કરેલું છે એટલે જ્યારે આ ભાવ આ આદર અને આ લાગણી સમાજ પ્રત્યે હોય ત્યારે આ શક્ય બને છે ત્યારબાદ જે ભલે આપની જે ઉદારતા છે તમામ લોકોનો શ્રેય આપો છો વાત પણ સાચી છે પરંતુ કદાચ મોટો ભાગનો ભાર તમારા પર હતો અને આટલું મોટી જવાબદારી અને આટલો લોકોનો પ્રેમ હોય ત્યારે કદાચ જવાબદારી તમારી ઘણી વધી જતી હશે ત્યારે કેવી રીતે આ બધું મેનેજ કરતા હતા હું પહેલેથી કોઈ પણ કામ કરું એમાં ડિસેન્ટ્રલાઇઝેશનમાં બહુ માનું છું દરેક વસ્તુ આપણા હાથમાં રહેતી કામ થતું નથી એટલે જો કામનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને એનો કેપ્ટન છે એ પરફેક્ટ ચૂઝ થયો હોય તો કદાચ ક્યારેય વાંધો આવતો નથી અને સાથે સાથે કુદરતના આશીર્વાદ પ્રભુના આશીર્વાદ સાથે હોય એટલે આ બધું પૂરું પડતું હોય છે પણ એક મેનેજમેન્ટની દૃષ્ટિએ જોઈ તો ડિસેન્ટ્રલાઇઝેશનનું વર્ક કર્યું હોય અને એને જો તમે હોમવર્ક સારું કર્યું હોય તો લગભગ વાંધો નથી આવતો ઉનેશભાઈ આ સાથે તમે તમારો પોતાનો બિઝનેસ પણ મોટો છે તો એની વચ્ચેથી આટલો મોટો સમાજ માટે જે ધાર્મિક સંસ્થા તેના માટે બધા માટે સમય કેવી રીતે કાઢો છો આના માટે હું મારા પરિવારને ધન્યવાદ આપીશ મારા પરિવારને શ્રેય જાય છે કે મને આ કામ કરવા દીધું કારણ કે એ મારો જોઈન્ટ ફેમિલી બિઝનેસ છે અમે 3 ભાઈઓ છીએ અને હું સૌથી નાનો છું અને મારી પર જવાબદારી પણ ખૂબ મોટી માર્કેટિંગની પણ આ સમયે મને એક 15 વર્ષ સમાજ માટે અમારો નાનો ભાઈ કામ કરે છે તો અમને વાંધો નથી આ એકનો વિચાર મારા માટેનું જોયો તો એ શ્રેય મારા ભાઈઓને જાય છે કારણ કે નકર કુટુંબની અંદર આખો દિવસ બહાર રહેવું અને 2 ભાઈ બિઝનેસ કરતા હોય એ ઓછું બનતું હોય છે પણ આ પણ પ્રભુની કૃપા કહેવાય કે આવા વિચારો મારા ભાઈઓને આવે છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તમારા પરિવારના સારા માઠા પ્રસંગમાં પણ કદાચ આપની હાજરી ન હોય ને આપ સમાજની વચ્ચે હોય ને એવું પણ બન્યું છે ઘણીવાર એવું બન્યું છે હમણાં જ એક આપને ઉદાહરણ આપું મારા બેન બીમાર હતા અને મારા બેનને મેં ફોન કર્યો હતો કે હું તને બેન 6 વાગે મળવા આવીશ અને હું ત્યાં જઈને મારા આંખમાંથી આંસુ આવ્યા કે બેન મારે પણ તને ટાઈમ દેવો પડે છે હું 6 વાગે આવીશ આમ તને એમને નથી આવી શકતો હું આવીને તને કેવું પડે હું 6 વાગે તારીને પહોંચીશ એમ એટલે આવા આવી જ્યારે પડો ઇમોશનલ લોકોને આવે ને ત્યારે થોડી તકલીફ થતી હોય છે આજે કદાચ ખોડલધામ જ્યારે બીજ રોપાયા ત્યારે આટલું મોટું વટવૃક્ષ બનીને સમાજ એકત્ર થશે અને કાયમી માટે એક થશે એ કદાચ તમે પણ નહીં વિચાર્યું આજે જે કહી શકાય સફળતાના શિખરો પર છે એક ધાર્મિક સંસ્થાના કારણે પૂરો સમાજ એક કાતરે બંધાયો છે તો કેવું લાગે છે તમને હું એટલું જ કહીશ કે આમાં પ્રભુની કૃપા છે હું આજે સમાજને જોડવા જાઉં તો કદાચ સમાજ ન જોડાય પણ આ સમાજને પોતાને એક એક વ્યક્તિને એક એક મારા ભાઈ બહેનોને આની અંદર ભાવ જાગ્યો છે એક લાગણી થઈ છે કે પરિવાર એક સાથે આવ્યો છે તો આપણે સાથે રહેવું જોઈએ અને એ પ્રભુની કૃપા છે હવે આપણે જેમ આપણે એજ્યુકેશનની અગાઉના એપિસોડમાં વાત કરી રીતે હવે ખોડલધામ મંદિરને આપ કેવી રીતે એમનું ભવિષ્ય જોઈ રહ્યા છો એ સંસ્થાનું
ખોડલધામ મંદિર બનતા જ મારી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં એવું વાત કરી હતી કે આ મંદિર ફક્ત મંદિર નહીં રહી જતા, આની અંદર ઘણા કાર્યો કરવાના છે. અને એમાં મુખ્ય કાર્યો લેવા પટેલ સમાજ ખેતીયારે ખૂબ સંકળાયેલો છે, તો ખેતી વિષયક કામો કરવાના છે, શિક્ષણના કામો કરવાના છે અને આરોગ્યના કામો કરવાના છે. એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ ઊભી કરવાની વાત છે, પણ એ કદાચ થોડું અમે લેટ કરશું, કારણ કે જે પહેલાં પ્રકલ્પો છે એ અમારે પૂરા કરવા છે. અને એના માટે થઈ રાજકોટ નજીક 20 કિલોમીટર અહીંથી અમરેલી ગામ છે, ત્યાં 50 એકર જેટલી જગ્યા અમે ખરીદી લીધી છે અને ત્યાં ટૂંક સમયમાં અમે ત્યાં ખાતમુહૂર્ત પણ કરવા જાય છે. ત્યાં એક જેને કહેવાય ને મોડલ બનાવશું, જે આખા ગુજરાતમાં પછી આ મોડલ વિકસશે અને બધે જશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટનું પહેલું મોડલ બનશે જ્યાં આરોગ્ય અને શિક્ષણના કામો થશે. એની અંદરના જે રોડમેપ્સ છે, એની અંદરની વ્યવસ્થાઓ છે, એની આખી કઈ રીતની કામગીરી હશે એના ઓલરેડી એના નિષ્ણાંતો કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એ અમે એમાં આગળ વધવાના છે. પણ નરેશભાઈ, એક ધાર્મિક સંસ્થા અને એના એક વડા તરીકે આવો વિચાર આપને આવે છે, એવું કહી શકાય કોઈ ઉપર બેઠા કોઈ ભગવાન કે કોઈ એવી કૃપા કે શક્તિ તમારી પાછળ કે આવા બધા વિચાર આપનામાં જન્માવતા હોય? આપણે મનુષ્ય છે અને મનુષ્ય કંઈ કરી જ ન શકતો, હું આવું માનું છું, લોકો ગમે માનતા હોય. કદાચ આપણે બે વાત કરી છે, એક પળમાં પણ વાત પણ ન કરવા શકાય, આ તો બહુ શક્ય. તો પ્રભુના વિચારો સિવાય આપણી પ્રભુની ઈચ્છા સિવાય આપણે કંઈ કરી જ ન શકતા. અને આપણે જેટલો આભાર માની એટલો ઓછો છે કે આપણને આવા વિચારો આપે છે. લાસ્ટમાં એક નરેશભાઈ, પાટીદાર સમાજ કે લેવા પટેલ સમાજ કે દરેક સમાજને નરેશભાઈ પટેલનો પર્સનલી કોઈ એવો સંદેશ શું હોઈ શકે? અત્યારના જમાનામાં સંગઠન ખૂબ જરૂરી છે અને મને ગૌરવ થાય કે આજ લેવા પટેલ સમાજ સંગઠિત થયો છે. પણ મને એટલો આનંદ પણ છે કે લેવા પટેલ સમાજ દરેક સમાજને સાથે રાખીને આજે કામ કરી રહ્યો છે, એ પણ હું જોઉં છું અને એનો પણ મને ગૌરવ છે. આજની તારીખે આપણા જે મૂલ્યો છે એ મૂલ્યો ન ભૂલીએ, આટલો જ મારો સંદેશ. તો હતા નરેશભાઈ કે જેણે દિલ ખોલીને વાત કરી કે એક ધાર્મિક સંસ્થાના સહારે લોકોની સેવા કેવી રીતે કરી શકાય, લોકોને ઉપયોગી કેવી રીતે બની શકાય, તે ખૂબ બખૂબી રીતે કામ કરી રહ્યા છે અને લોકોને સારી રીતે ઉપયોગ થઈ રહ્યા છે. આવા જ કોઈ વ્યક્તિને ફરી મળીશું વાત ગુજરાતી પર.